બોટાદ જિલ્લાના રાણપુરમાં આવેલી ધી જન્મભૂમિ હાઈસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક વનરાજસિંહ ચાવડાની બદલી થતાં અન્ય શાળામાં નહીં જવા દેવાના મુદ્દે ધી જન્મભૂમિ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ છેલ્લા 3 દિવસથી શિક્ષણ કાર્યનો બહિષ્કાર કરી આંદોલન કરી રહ્યા છે. 1 વર્ષ અગાઉ પણ વનરાજસિંહ ચાવડાની બદલી પોતાના જ ગામ ખસ ગામે કરવામાં માંગતા હતા. તે વખતે સરકાર દ્વારા આચાર્યની ભરતી સ્થગિત કરવામાં આવી હતી. તે ભરતી ફરી વખત આવતા વિદ્યાર્થીઓ કોઈ પણ ભોગે પોતાના શિક્ષકને અન્ય શાળામાં જવા દેવા વિદ્યાર્થીઓ તૈયાર નથી. રાણપુર તાલુકાના ખસ ગામના વનરાજસિંહ ચાવડાએ છેલ્લા 17 વર્ષથી જન્મભૂમિ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ શાળાની તેમજ વિદ્યાર્થીઓની ઉચ્ચ શિક્ષણ જ્ઞાન સાથે ગમત રમતગમત જ્યારે 2 વખત કોણ બનેગા કરોડપતિના શોમાં પણ આવેલા વનરાજસિંહ ચાવડા પાસેથી વિદ્યાર્થીઓને જનરલ નોલેજ પણ એટલું મળે છે જેવી અનેક બાબતોની સફળતા કામગીરી કરતા શિક્ષકને બદલી રોકવા શાળાના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓ છેલ્લા 5 દિવસથી શિક્ષણ કાર્યનો બહિષ્કાર કરીને શાળાના 800 કરતાં વધુ વિદ્યાર્થીઓ આંદોલનના માર્ગે ઉતર્યા છે. આગામી દિવસોમાં જો વનરાજ સર આ શાળા છોડીને જતા રહેશે તો અમે આ શાળામાં તાળાબંધી કરાવશું અને અમે સ્કૂલની બહાર ભૂખ હડતાલ ચાલુ રાખીને બેઠા રહેશું. આ વનરાજ સર બદલી કરાવીને જાય છે, એમને એમના વતનમાં જવું છે, તો વનરાજ સર તરફથી આપને કેવો પ્રેમ મળ્યો છે અને શા માટે તમને એમને રોકવા માંગુ છું? વનરાજ સર એક એવા શિક્ષક છે જે અત્યાર સુધીમાં અમને એમનો અભ્યાસ એવો છે, એમની લાગણી અમારા હારે બંધાયેલી છે, તેથી અમે એમને જવા દેવા માટે માંગતા નથી. આપણા તમારી સ્કૂલના જે વનરાજસિંહ ચાવડા છે સ્કૂલ છોડીને જાય છે, તો તમે શું કહેવા માંગો છો અને તેમના પ્રત્યે તમારે કેવી લાગણી છે? અમે વનરાજ સરને આ સ્કૂલમાંથી જવા દેવા નથી માંગતા. અમે વનરાજ સરને સ્કૂલમાંથી નહીં જવા દઈએ, એ નહીં માને ત્યાં સુધી અમે ભૂખ હડતાળ પર બેસીશું. અમારે જે કરવું પડે એ કરીશું, પણ વનરાજ સરને આ જ સ્કૂલમાં રાખીશું. અમારી બધા વિદ્યાર્થીઓને એટલી જ અપીલ છે વનરાજ સર સામે કે એ આ સ્કૂલમાં રહે, આ સ્કૂલમાં નહીં રહે તો આ સ્કૂલ ભાંગી પડશે, એમના વિના આ સ્કૂલનો ઉદ્ધાર નથી. જો વનરાજ સર દર આપને શું કહેવામાં આવ્યું છે? વનરાજ સર એમની પ્રત્યે અમારી એટલી લાગણી છે કે એમની પાસે અભ્યાસ કરીએ કે ના કરીએ અમે અહીંયાથી જતા રહીએ, પણ અમારે વનરાજ સરને અમે આ સ્કૂલ